वेलकम टू सद्गुरु इंस्टिट्यूट। आज आप चैप्टर 1 संबंध और विधेयना केटलाक इम्पोर्टंट एमसीक्यू सॉल्विंग करवा जई रहा है। बराबर, हूँ तमारो मैथमेटिक्स टीचर नाम सरन सर। ओके, तो चैप्टर नंबर 5, 6, 7, 8 आ चार चैप्टर एमसीक्यू सॉल्विंग विडियो हिरेन सरनी चैनल पर एज वेल एज सद्गुरु इंस्टिट्यूट नी चैनल पर मुकेला है मैथ्स ना। तो बेटा बधाज विडियो तमे जोई लो अने मेक्सिमम एमांथी एमसीक्यू सॉल्व करो। बराबर छे, चलो तो आजे पण आपणे चैप्टर 1 स्टार्ट करवा जई रह्या छे। चलो चैप्टर 1 ना एमसीक्यू मां पहेलो एमसीक्यू शू कहे छे, तो के पहेलो एमसीक्यू छे आपणी पासे जो ए स्टार जो झेड पर ए स्टार बी बराबर ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता ए बी वत्ता बे, तो 3 स्टार 5 एटले के 3 स्टार 4 बराबर आपने शू मळे। चलो आ वस्तु मारे शोधवानी छे। जो मने अहीं आपेलू छे के भाई ए स्टार बी होय तो एनी माटे ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता ए बी वत्ता बे वडे दर्शावाय, तो જ્યારે 3 સ્ટાર 4 આવે 3 સ્ટાર 4 આવે તો એને આપણે શું કરી શકીએ છીએ, 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 4 અને વત્તા 2 વડે દર્શાવી શકીએ। તો જો અહીંયા 9 16 4 3 12 અને 2 એટલે થઈ જશે અહીંયા કુલ 14 અને 16 એટલે 30 અને 9 39। આમ 39 એ તમારા એમસીક્યુનો આન્સર થઈ જશે। બરાબર, આ એમસીક્યુ દ્વિક ક્રિયા પર આધારિત હતો। એજ પ્રમાણે આપણે દ્વિક ક્રિયા FOG GOF પછી આપણે એકેક અને વ્યાપ્ત વિધેય, તો આટલાના રિલેટેડ આપણે એમસીક્યુ અહીંયા સોલ્વ કરવાના છે। જુઓ, કેમ કે બીજા બધા ટોપિક્સ અંદરથી કાઢી નાખ્યા છે। જુઓ, એ બરાબર એન આપેલું છે, એન એટલે કે મારો પ્રાકૃતિક સંખ્યાગણ, મને એ બરાબર અહીંયા શું આપેલું છે, તો કે એન આપેલું છે। એસ બરાબર એક્સ વાય સચ ધેટ એક્સ એ વાય વડે વિભાજ્ય હોય, એક્સ એ વાય વડે વિભાજ્ય હોય તો એસ એ ખાલી જગ્યા થશે। જો અહીંયા આપણે કોઈ પણ લાઈક એ બરાબર મને આપ્યું છે અહીંયા એન, એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ, જો હું અહીંયા કોઈક 2 બિલોંગ્સ ટુ એ લઉં તો એ આપણને દેટ મીન્સ 2 2 2 2 એ 2 2 વડે વિભાજ્ય થશે, થવાનું છે ઓબ્વિયસલી। એ જ પ્રમાણે અહીંયા હું લઉં તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે અહીંયા મને એ એ બિલોંગ્સ ટુ આર મળશે જ, શું થશે બેટા મળશે જ, માટે પહેલું થઈ જશે બેટા એટલે કે સ્વવાચક બનશે, સ્વવાચક બનશે। હવે જુઓ બીજું ચેક કરીએ આપણે, સંમિત, સંમિત ચેક કરીએ। જુઓ એ બી બરાબર જો એ બી એ બિલોંગ્સ ટુ આર હોય એટલે કે સંબંધમાં હોય તો બી એ પણ સંબંધમાં હોવા જ જોઈએ। ચલો આને ચેક કરી લઈએ, તો જુઓ અહીંયા એ બી એટલે હું અહીંયા એક નંબર લઈ લઉં છું કે 2 4 અને 2 બિલોંગ્સ ટુ આર, એટલે કે 4 એ 2 વડે વિભાજ્ય છે। અહીંયા મને કીધું છે એક્સ વાય હોય તો એક્સ એ વાય વડે વિભાજ્ય, તો અહીંયા 4 એ 2 વડે વિભાજ્ય થશે। ચેક કરી લઈએ, 4 ભાગ્યા 2 બરાબર 2 આવશે, વાત સાચી છે। ચલો તો કમ્પલસરી તો આ જે વસ્તુ કરવા જઈ રહ્યું છે થવી જ જોઈએ, તો 2 4 બિલોંગ્સ ટુ આર મળવા જ જોઈએ, જોઈ લો તો થાય છે નથી થતા। જો અહીંયા 2 એ 4 વડે વિભાજ્ય 1/2 મળે છે, એટલે કે આ કેવું છે મારું અપૂર્ણાંક સ્વરૂપ છે, માટે 2 2 4 બિલોંગ્સ ટુ આર મળે નહીં, તો આ મારું શું થઈ જશે, આ થઈ જશે કે મારું સંમિત નથી, વિધેય મારો સંમિત નથી। ચાલો પરંપરિત ચેક કરી લઈએ, તો પરંપરિત ચેક કરવા માટેનો નિયમ શું છે, તો કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય બી સી બિલોંગ્સ ટુ આર હોય તો એ સી બિલોંગ્સ ટુ આર મળવું જ જોઈએ, એનો ઇમ્પ્લાઇઝ કરીને લખું છું, એટલે કે આ 2 હોવા જોઈએ અને આ મળવું જોઈએ। તો ચાલો પહેલાં જે 2 છે એ લઈ લઈએ આપણે, તો જો અહીંયા મેં લઈ લીધું બેટા 4 લઈ લઉં છું, અહીંયા મેં લઈ લઉં છું 12 લઈ લઉં છું, અહીંયા મેં 6 લઈ લીધા, આ બિલોંગ્સ ટુ આર છે,
અહીંયા મેં 6 અને 3 લઈ લીધા, એ પણ બિલોંગ્સ ટુ આર છે. હવે આ બંને બિલોંગ્સ ટુ આર થાય એનો મતલબ કે 12 ને 6 વડે ભાગી શકાય અને 6 ને પણ 3 વડે વિભાજ્ય છે. ઓકે, આ બંને સંખ્યાઓ મારી વિભાજ્ય છે. તો હવે આ બેના ઇમ્પ્લાઇઝથી એટલે કે આ બેથી બનતો ત્રીજો ઘટક એટલે કે 12 અને 6 એ બંને વિભાજ્ય છે કે નથી? યસ, વિભાજ્ય છે, એટલે માટે બિલોંગ્સ ટુ શું થશે? આર થશે. અને બિલોંગ્સ ટુ આર થશે માટે આ વિધેયનું શું કરે છે બેટા? અહીંયા આ જે નિયમ છે એનું પાલન કરે છે, માટે એ પરંપરિત બનશે. તો અહીંયા શું બન્યો? એક તો પરંપરિત બન્યો, સ્વવાચક બન્યો. શું નથી બન્યો? સંમિત નથી બન્યો. તો ચલો, સંમિત નથી, ઓકે, સ્વવાચક અને પરંપરિત છે, સંમિત નથી. યસ, ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, તો આ પ્રમાણે તમારે એમસીક્યુ સોલ્વ કરવાના રહેશે, બરાબર. ચાલો આગળ વધીએ. આગળનો શું કહે છે? હા ભાઈ, આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણા બધા છોકરાઓને નથી ફાવતો. જો ગણ એમાં એકથી એન સભ્યો હોય તો દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યા કેટલી? જ્યારે પણ દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યા શોધો એટલે એનો જવાબ આવશે બેટા અહીંયા એનની એન ઘાત, એટલે કે એનની એન આખાની પણ એન ઘાત. આ શું થશે? દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યા. ઓકે, એટલે આ રીતના આપણે બેટા દાખલો ગણવાનો રહેશે. ચાલો, તો દ્વિક ક્રિયાની કુલ સંખ્યા માટે એક સૂત્ર જેવું છે, યાદ જ રાખી લેવાનું છે. ડાયરેક્ટ આગળ વધીએ. આગળ મને શું કીધું છે? આગળનો એમસીક્યુ કહે છે, જો એ બરાબર 2 3 4 5 અને આર બરાબર કંઈક આપ્યું છે તો સંબંધ આર નીચેનામાંથી શું છે શું નથી, પહેલાં આપણે નક્કી જ કરી લેવાનું બધું જ. તો પહેલાં જોઈએ, બે છે બેટા અહીંયા, તો 2 બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, છે. 3 છે, 3 બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, એ પણ છે. 4 લઈએ, 4 બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, એ પણ છે. 5 લઈએ તો 5 બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, એ પણ છે. આ બધા વિધેયો આવી જાય છે, માટે સંબંધ મારો કેવો છે? તો કે સ્વવાચક છે. 2 3 4 5 એમાં આવેલા છે, તો 2 2 3 3 4 4 5 5 મારા શેમાં આવેલા છે? આરમાં આવેલા છે, માટે સંબંધ મારો સ્વવાચક બનશે, એટલે સંબંધ મારો સ્વવાચક છે. હવે જુઓ આગળ શું કીધું છે મને. હા, મારે ચેક કરવાનું છે કે 2 3 એટલે કે કોઈ પણ અહીંયા 2 2 બિલોંગ્સ ટુ આર છે, તો 2 2 અહીંયા આપણે લઈ લઈએ. જો એ બી બિલોંગ્સ ટુ આર હોય, આપણે હવે ચકાસે છે બેટા સંમિત માટે. તો સંમિત માટે મેં તમને આગળ કીધું તેમ કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય, ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ આર હોવું જ જોઈએ, હોવું જ જોઈએ, તો જ એમ કહી શકાય, તો જ એમ કહી શકાય કે આપેલ સંબંધ સંમિત છે. તો જુઓ અહીંયા ગયા, મેં અહીંયા જો તો આ બધા તો સેમ જ છે 5 સુધી. 2 3 છે તો 3 2 છે, યસ છે. 3 5 છે તો 5 3 છે, હા 5 3 પણ છે. એનો મતલબ કે આપેલ સંબંધ મારો કેવો છે? સંમિત છે. 2 3 લીધા તો એનું ઉલટું, એટલે કે આનું પ્રતિબિંબ આવી રહ્યું. અહીંયા 3 5 લીધા તો 3 5 પ્રતિબિંબ 5 3 પણ મળી ગયું. એનો મતલબ કે આપેલ સંબંધ મારો કેવો છે? અહીંયા સંમિત પણ છે, એટલે નંબર અહીંયા હું આપીને લખ્યું બેટા, સંમિત પણ છે. ચલો પરંપરિત ચકાસી લઈએ, પરંપરિત ચકાસી લઈએ. ચાલો પહેલાં હું લઈ લઉં, 2 2 છે તો 2 થી ચાલુ થતો બીજો ઘટક કયો લીધો? તો કે આવી રહ્યો 2 થી ચાલુ થતો બીજો ઘટક 2 2 અને 2 3. 2 2 છે, 2 થી ચાલુ થતો બીજો ઘટક 2 3 છે. તો અહીંયા શું આવશે? આ 2 2 કેન્સલ, તો વધ્યું શું બેટા? 2 3 અંદર હોવા જોઈએ, છે. યસ, 2 3 છે, એટલે માટે એક ઘટક માટે ફૂલફિલ થયું. ચાલો બીજો ઘટક લઈએ, 3 3 લઈએ, 3 3 લઈ લઈએ. તો 3 3 થી ચાલુ થતો બીજો ઘટક કયો? આ 3 3 લીધા તો 3 3 ચાલુ થતો ઘટક આવી રહ્યો 3 2. અહીંયા આ 2 ને કેન્સલ કરી નાખ્યું તો વધે શું બેટા? 3 અને 2, તો 3 2 મળ્યા છે. યસ, 3 2 પણ મળ્યા છે. ચાલો બીજો ઘટક 3 3 થી ચાલુ થતો કયો છે? તો કે 3 5 છે. ચાલો, તો અહીંયા 3 3 છે અને અહીંયા છે બેટા મારી પાસે 3 5. આ બંને ઘટક અહીંયા લઈ લીધા મેં, તો 3 3 કેન્સલ, અહીંયા શું મળશે? 3 અને 5. ઓકે, તો 3 અને 5 પણ છે. ચાલો, તો અહીંયા સુધી મને મળ્યા છે. ચાલો આગળનો ઘટક લઈ લઈએ, તો હા આગળનો ઘટક આપણે લઈએ છે. ચાલો, તો ભાઈ અહીંયા સુધીનો ક્લિયર છે. 2 3 લઈ લઈએ તો 3 3, 2 2 પણ છે, 3 2 લઈ લઈએ, 3 2 અને તો 3 2 છે જ, બરાબર છે. ચાલો 3 5 લઈ લઈએ આપણે, તો 3 5 લઈએ, તો અહીંયા 5 થી ચાલુ થતો બીજો ઘટક, તો અહીંયા આવશે બેટા 3 3. તો પણ યસ, 3 3 પણ બિલોંગ્સ ટુ આર છે જ. અહીંયા તમે કયો ઘટક લો છો? 2 3 3 5, બરાબર છે. ચલો તમે અહીંયા 3 3 લો છો. ઓકે, તો અહીંયા કોઈ એવો ઘટક નથી દેખાતો 3 2 કે જે એને ફૂલફિલ ના કરતો હોય, માટે તો પરંપરિતને બી ફૂલફિલ કરે જ છે. જુઓ, જોઈ લઈએ ફરી એકવાર. 3 3 લીધા, 4 4 લીધા, 5 5,
અહીંયા આપણે 55 લઈએ છે અને અહીંયા લઈએ છે આપણે 53 તો 55 કેન્સલ 5 અને 3 ત્યાં આવી રહ્યા છે ઓકે એનો મતલબ કે બધા જ ઘટકોને ફૂલફિલ કરે છે 35 પણ છે 53 પણ છે એટલે આપેલ સંબંધ એ સામ્ય સંબંધ છે તમે જોઈ શકો છો અહીંયા બધા જ ઘટકો ના બધા જ ઘટકો બધી જ શરતોને પૂરી પાડે છે માટે શું છે આપેલ સંબંધ મારો સામ્ય સંબંધ છે ચાલો આગળ વધીએ તો આ સામ્ય સંબંધ થઈ ગયો આગળ વધીએ આગળ શું કહે છે જુઓ આગળ દાખલો જો q પ્લસ પર એટલે કે એ સ્ટાર બી બરાબર શું આપ્યું છે મને એ બી ના છેદમાં 3 તો 3 સ્ટાર 1/5 સ્ટાર 1/2 એ ખાલી જગ્યા છે એ શું છે બેટા મારું એ મારે શોધવાનું છે ચાલો તમને બતાવી દઉં અહીંયા તો પહેલાં પહેલું મને આપ્યું છે a star b બરાબર એ બી ના છેદમાં 3 આ આપેલું છે મારે શોધવાનું છે શું તો કે 3 star 1/5 star 1/2 આ દ્વિક ક્રિયા પર આધારિત દાખલો છે તો જોઈ શકો છો તમે 3 star અહીંયા હું એ સ્ટાર બીનું સૂત્ર વાપરું તો એ બી બાય 3 તો 1/5 × 1/2 3 બરાબર તો જો 3 star અહીંયા 1/10 10/3 એટલે 1/30 થઈ જશે અહીંયા ફરી પાછું એ બીનો નિયમ લગાડો તો 3 × 1/30 3 આ 3 કેન્સલ બરાબર મળી ગયું મને 1/30 એ શું થશે મારો જવાબ જો તો અહીંયા બી આવી ગયો તમારો દ્વિક ક્રિયાનું સોલ્યુશન એટલે કે દ્વિક ક્રિયાનો જવાબ ચાલો આગળ વધીએ આપણે તો આગળનો એમસીક્યુ શું કહે છે જુઓ ઓકે મને કીધું છે વિધેયો એફ ઓફ આર થી આર અને એફ ઓફ એક્સ બરાબર 2x + 1/2 જી ઓફ આર થી આર જ આપ્યું છે અને એવું કીધું છે કે જી ઓફ એક્સ બરાબર x - 2 માટે જી ઓ એફ 2/3 ની કિંમત શોધો ચાલો તો પહેલામાં પહેલું તો મારે અહીંયા જી ઓ એફ ઓફ એક્સ શોધવું પડે તો જી ઓફ એફ એક્સ મને અહીંયા એફ એક્સની કિંમત આપી છે કંઈક મોટી દહીં લખી નાખી અહીંયા તો જી ઓફ એફ ઓફ એક્સ બરાબર છે મારી પાસે 2x + 1/2 ક્લિયર છે 2x + 1/2 બરાબર જી ઓફ એક્સ હોય તો જી ઓફ એક્સ બરાબર x - 2 છે એટલે જ્યાં એક્સ દેખાય ત્યાં કિંમત ચૂકવાની 2x + 1/2 - 2 બરાબર આ મને કિંમત મળી જાય છે ચાલો અહીંયા હું કિંમત ચૂકું તો થશે મારું 2x + 2 - 4 બરાબર મને મળી જશે અહીંયા જી ઓ એફ ઓફ એક્સ બરાબર 2x - 3/2 મળી ગયા ચાલો હવે મારે જરૂર છે અહીંયા 2/3 ની તો અહીંયા લખું છું બેટા જી ઓ એફ ઓફ 2/3 જ્યાં એક્સ દેખાય ત્યાં 2/3 ચૂકી તો 2 × 2/3 - 3 અહીંયા ચૂકવીએ તો 4/3 - 3/2 સામે ગુણી નાખીએ તો 4 - 9/3 - 2 = 6 - 5/6 જો આ પ્રમાણેનો કોઈ જવાબ દેખાય છે 5/6 યસ એ ઇઝ અવર રાઇટ આન્સર બરાબર છે ચાલો આગળ વધીએ છે આગળનો એમસીક્યુ શું કહે છે ભાઈ જીએસ આ 2016 પૂછાઈ ગયેલો છે ભાઈ ઘણા બધા એમસીક્યુ એવા લીધા છે જે જૂના પૂછાઈ ગયેલા છે જુઓ 1, 2, 3, 4, 5 અને y1, y2 થી ym હોય જો a થી b વિધેય મારો ક્યાંથી ક્યાં જાય છે તો કે a થી b તરફ જાય છે વ્યાપ્ત હોય તો m ની કિંમત શોધો ભાઈ વિધેય મારો વ્યાપ્ત હોય અહીંયા મારી પાસે y1, y2, y3, y4, y5 થી લઈને ym સુધી ચાલ્યા કરે અહીંયા કુલ કેટલા ઘટક છે 1, 2, 3, 4 અને 5 ઘટકો છે બરાબર મને એમની કિંમત શોધવાની કીધી હવે અહીંયા આ એ છે અને આ બી છે વ્યાપ્ત હોય એનો મતલબ શું વ્યાપ્ત હોય એનો મતલબ કે અહીંયા આવેલા જે ઘટકો છે એ ઘટકોનું પૂર્વ પ્રતિબિંબ ક્યાં મળી રહે તમને અહીંયા આગળ મળી રહે દેટ મીન્સ એમાં મળી રહે એનો મતલબ કે પૂર્વ પ્રતિબિંબ મળશે તો બી કેટલામાંથી મળશે 5માંથી જ મળશે એટલે કે એમની કિંમત 5 કે 5 કરતાં કેવી હશે નાની હશે એમની કિંમત 5 હોય કાં તો 5 કરતાં કેવી હશે નાની હશે મને કીધું છે કે એમની કિંમત ખાલી જગ્યા ના હોઈ શકે
મેં તમને કીધું કે એમની કિંમત 5 હોય કાં તો 5 કરતાં નાની હોય એટલે એમની શી કિંમત મારી 5 પણ હોઈ શકે છે એમની કિંમત 3 પણ હોઈ શકે ને એમની કિંમત 4 પણ હોઈ શકે એમની કિંમત કઈ ન હોઈ શકે તો એક જ છે જે 7 છે જે 5 કરતાં મોટા છે એ જ મારી એમની કિંમત ના હોઈ શકે એ મારો આ દાખલા માટેનો જવાબ થશે ખ્યાલ આવે છે અહીંયા સુધી ચલો આગળ વધીએ તો આગળ શું કીધું છે આપણને જુઓ એફ જી એચ આર થી આર માં આપ્યા છે મને એચ જી એફ જી એચ આર થી આર માં આપ્યા જ્યાં એફ ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ અને એફ ઓફ એક્સ જી ઓફ એક્સ બરાબર ટેન એક્સ અહીંયા કીધા છે તો મને એચ ઓ જી ઓ એફ ઓફ અંડર રૂટ ઓફ પાઈ ના છેદમાં 4 બરાબર શોધવાનું કીધું છે ચલો આપણે અહીંયા શોધી નાખીએ પહેલા તો અહીંયા ધ્યાન આપો મારે જે શોધવાનું છે એચ ઓ જી ઓ એફ ઓફ હું એક્સ લઈ લઉં પહેલાં તો ચાલો તો અહીંયા થશે બેટા એચ ઓ જી ઓફ એફ એક્સ અહીંયા એફ એફ એક્સની કિંમત મારી પાસે છે એક્સનો વર્ગ તો જી ઓફ એક્સનો વર્ગ મૂકી દીધું બરાબર એચ ઓ જી ઓફ એક્સનો વર્ગ અહીંયા ટેન છે તો અહીંયા મૂકી દઈશું બેટા ટેન ઓફ એક્સનો વર્ગ બરાબર મને અહીંયા જી એચ ઓ છે તો અહીંયા એચ ઓફ કરીને મૂકી દઈશ બરાબર છે હવે જો એચ ઓફ ટેન નો એક્સ નો વર્ગ છે હવે એચ ની કિંમત શું છે લોગ ઓફ એક્સ તો બરાબર થઈ જશે મારું લોગ ઓફ ટેન ઓફ એક્સ નો વર્ગ તો જોઈ લો હવે મારી કિંમત શેની શોધવાની છે એચ ઓ જી ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ ની જગ્યા પર અહીંયા કિંમત છે અંડર રૂટમાં પાઈ ના છેદમાં 4 તો જુઓ અહીંયા કિંમત મૂકું છું લોગ ઓફ ટેન ઓફ એક્સ સ્ક્વેર છે એની જગ્યા પર મૂક્યા અંડર રૂટ ઓફ પાઈ ના છેદમાં 4 આખાનો વર્ગ તો જોઈ શકો છો તમે અંડર રૂટ છે તો રૂટ નીકળી જશે તો મારો જવાબ આવી જશે ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ ટેન પાઈ બાય 4 ટેન પાઈ બાય 4ની કિંમત 1 તો લોગ ઓફ 1 બરાબર મળશે મને 0 જે આવી ગયો મારો જવાબ લોગ ઓફ 1 બરાબર 0 થાય ઓકે જે આવી ગયો મારો જવાબ બરાબર છે ચાલો આગળ વધીએ તો આગળનો એમસીક્યુ શું કહે છે જુઓ એફ ઓફ એક્સ એફ જી ઓફ એફ ઓફ એક્સ મને અહીંયા આપ્યું છે જી ઓફ એફ ઓફ એક્સ બરાબર આપ્યું છે માનાંકમાં સાઇન એક્સ અને એફ ઓફ જી ઓફ એક્સ બરાબર આપ્યું છે સાઇન ઓફ એક્સ અંડર રૂટ સાઇન ઓફ અંડર રૂટ ઓફ એક્સ સાઇન ઓફ અંડર રૂટ ઓફ એક્સ આખાનો વર્ગ એને વધારે સારી રીતે દર્શાવતું હું આવું લખી શકું છું સાઇન સ્ક્વેર ઓફ રૂટ એક્સ બરાબર આ શું છે મારી પાસે અહીંયા એફ ઓફ જી ઓફ એક્સ તો તમે આને જરા ધ્યાનથી જુઓ તો એક રૂટ એક્સ છે ને એક વર્ગ છે તો શું મેં અહીંયાથી જ આની પરથી જ આ જી ઓફ એક્સ એટલે અંદરનું છે દેટ મીન્સ હું અહીંયા જી ઓફ એક્સ બરાબર રૂટ એક્સ લઈ લઉં અને એફ ઓફ એક્સ બરાબર હું સાઇનનો વર્ગ એક્સ લાઈન ચેક કરો તો ઉપરનું શું મને મળી જશે અહીંયા હું લખું તો જો આ ઉપરનું આ એક ધારણા કરી છે મેં આની પર કેમ કે જી ઓફ એક્સ અહીંયા છે એવું જી ઓફ એક્સ અંદર પણ છે એક્સની જગ્યા પર રૂટ છે એટલે જી ઓફ એક્સ બરાબર મેં શું લીધું અંડર રૂટ ઓફ એક્સ અને એફ ઓફ એક્સ બરાબર આખું વિધેય દેટ મીન્સ સાઇનનો અખાનો વર્ગ આવી ધારણા કરી હું એફ ઓ જી શોધી જાઉં એટલે એફ ઓફ જી ઓફ એક્સ શોધી જાઉં તો શું ઉપરનું મને મળી જાય છે જી ઓફ એક્સની કિંમત રૂટ એક્સ અહીંયા ચૂકવું સર મળી ગયું અહીંયા થઈ જશે મારો તેનો મતલબ કે એફ ઓફ એક્સ બરાબર શું મળશે મને સાઇનનો વર્ગ એક્સ જોઈ લો એફ ઓ એક્સ બરાબર સાઇનનો વર્ગ એક્સ છે મારો જવાબ થશે એટલે કોઈ પણ દાખલો ગણતા પહેલાં મને એફ ઓ જી જી ઓફ આપ્યા અને એની પરથી એફ ઓફ એક્સ કે જી ઓફ એક્સ કે તો બિલકુલ કન્ફ્યુઝ નહીં થવાનું મારે મેક્સિમમ પ્રયત્નો કરવાનું હું સોલ્વ કરી શકું છું અને ખ્યાલ આવે છે નથી આવતો ચાલો જુઓ આગળ વધીએ તો આગળ શું કહે છે તો કે હા ભાઈ ગણ ગણ ઝેડ પર એ સ્ટાર બી બરાબર એ વત્તા બી ઓછા 10 માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે મારે અહીંયા તટસ્થ ઘટક નક્કી કરવાનો છે એની માટે તટસ્થ ઘટક શું થશે ચાલો તો એ સ્ટાર બી બરાબર જો તટસ્થ ઘટક માટે હું એ કંઈક આવું સાંભળ્યું હતું કે એ સ્ટાર ઈ બરાબર આપણને એ મળી જાય બરાબર તો ઈને શું કહીએ આપણે તટસ્થ ઘટક કહીએ અહીંયા આ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરીએ તો ઇમ્પ્લાઇઝ અહીંયા એ સ્ટાર ઈ બરાબર અહીંયા એ વત્તા ઈ ઓછા 10 અરે એ સ્ટાર ઈ બરાબર અહીંયા લખું છું એ અહીંયા કિંમત મૂકું તો એ વત્તા ઈ ઓછા 10 બરાબર એ તો એ કેન્સલ તો ઈ બરાબર શું મળી ગયું અહીંયા 10 તો આ 10 શું થઈ ગયો મારો તટસ્થ ઘટક આવી ગયો મારો જવાબ તટસ્થ ઘટક
दस आई गयो मारो तटस्थ घटक बराबर छे। चलो तटस्थ घटक माटेनी शरत छे के ए स्टार ई बराबर ए मळे। चलो आगळ वधीए छे, आगळनो दाखलो शुं कहे छे, जो तटस्थ घटक थई गयो पछी आगळनो दाखलो कहे छे ए स्टार बी बराबर ए बी ना छेदमां त्रण, तो शून्यत्तर ए नो स्टार माटे व्यस्त शोधवो। जो मने आवुं छे, मने आवुं खबर छे कि ए स्टार बी बराबर ई बराबर बी स्टार ए होय तो ए ने बी नो व्यस्त कहेवाय अने बी ने ए नो व्यस्त कहेवाय। बराबर छे, आ प्रमाणेनुं मळे, आ मारी शरत छे। आ शरत पहेला मने याद होवी जोईए तो जो एनो व्यस्त घटक शोधी शकुं। चलो तो अहींया मने आप्युं छे ए स्टार बी बराबर, अहींया मैं ई लई लीधुं ऑलरेडी, तो अहींया शुं मळी गयुं मने ए बी ना छेदमां त्रण बराबर ई। ओके तो आना बराबर मने मळी जशे, आना बराबर मने मळी जशे तो ए बी बराबर शुं लखी शकाय अहींया, पहला तो आपणे तटस्थ घटक शोधी नाखीए, तटस्थ घटक आपणने शुं मळी जाय छे, तो जुओ ए स्टार ई बराबर ए, तो अहींया मूके छे ए ई ना छेदमां त्रण बराबर ए, एटले ए कैंसल, तो ई बराबर मळी गया मने त्रण। पहला तो मने तटस्थ घटक मळी गयो, हवे जुओ मारे जे आ सूत्र वापरवानुं छे ए हुं अहींया वापरुं, तो ए स्टार बी बराबर ई, તેથી એ સ્ટાર બીની કિંમત હશે અહીંયા એ બીના છેદમાં ત્રણ બરાબર સામે ત્રણને એની કિંમત મળી જશે ત્રણ, તો એની કિંમત ત્રણ અહીંયા અને સામે ગુણ્યું તો એ બરાબર મળી જશે, એ બી બરાબર મળી જશે નવ, તો બી બરાબર મળી જશે નવના છેદમાં એ, તો બી બરાબર શું છે એ ઇન્વર્સ, તો એ ઇન્વર્સ બરાબર મળી જશે નવના છેદમાં એ, જે તમારો જવાબ થશે। આ નવના છેદમાં એ આ શું થઈ ગયો મને વ્યસ્ત ઘટક, ખ્યાલ આવે છે નથી આવતો અહીંયા સુધી, એકદમ કમ્પ્લીટ। ચાલો હવે આગળ વધીએ છીએ, આગળનો આપણો એમસીક્યુ છે એમસીક્યુ નંબર 12, જે શું કહે છે તો કે એ બરાબર એક બે પર, એ બરાબર શું આપ્યું છે મને એક બે પર સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યાઓ, સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા, આ વાક્ય ખાસ નોંધ કરી લેજો કે સમક્રમી દ્વિક ક્રિયાઓ આવે એટલે તમારે હંમેશા એન એનની ઘાત એન કૌંસમાં એન ઓછા એકના છેદમાં બે વત્તા એન વડે તમે દર્શાવી શકો છો। બરાબર છે, ચાલો તો અહીંયા આપણે ડાયરેક્ટ એ લખી નાખીએ સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા, અહીંયા એન બરાબર મને મળે છે બે, અહીંયા મને એન બરાબર શું મળી ગયું છે બેટા બે, તો મારે દ્વિક ક્રિયાની કુલ સંખ્યા શોધવાની, તો કુલ સંખ્યા બરાબર એન એટલે કે બેની કઈ ઘાત થઈ જશે, તો કે બે અને બે ઓછા એક ના છેદમાં બે વત્તા બે, એટલે અહીંયા બે બે કેન્સલ એટલે થઈ જશે બેની કુલ થઈ જશે એક વત્તા બે, એટલે કુલ થશે ત્રણ ઘાત બરાબર થઈ જશે અહીંયા આઠ, એટલે તમારો આઠ શું થઈ જશે બેટા જવાબ। તો આ પ્રમાણે તમે સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા શોધી શકો છો। એકલી દ્વિક ક્રિયા પૂછી હોય તો એનની એન ઘાત એટલે કે બેની બે ઘાત બરાબર છે, પણ સમક્રમી દ્વિક ક્રિયાઓ સંખ્યા પૂછી હોય તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। ઓકે ચાલો આગળ વધીએ, તો આગળનો દાખલો શું કહે છે જુઓ, મને કીધું છે આર થી આર પર એફ ઓફ એક્સ બરાબર બે એક્સ, આર થી આર પર અહીંયા મને આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા સાઇન એક્સ છે, તો આઈઆઈટી 2002માં પૂછાઈ ગયેલો છે બરાબર, તો એફ એ એક એક વિધેય છે, વ્યાપ્ત વિધેય છે, એક એક છે વ્યાપ્ત નથી, એક એક અને વ્યાપ્ત ટૂંકમાં મારે નક્કી કરવાનું છે। તો જો અહીંયા જ્યારે ધ્યાન આપો એફ ઓફ એક્સ બરાબર મને બે એક્સ આપ્યું છે, હવે આ બે એક્સ અહીંયા હું અલગ અલગ વિધેય કરી દઉં, તો તમે ધ્યાનથી જુઓ, આને હું કહી દઉં જી ઓફ એક્સ અને આને હું કહી દઉં એચ ઓફ એક્સ, તમે જુઓ આ મારું કયું વિધેય છે બરાબર, આ મારું એલ્જેબ્રિક વિધેય છે એટલે કે બેઝિક વિધેય છે, માટે આ તો શું થવાનું છે મારું બિલોંગ્સ ટુ આર, માટે એક એક અને વ્યાપ્ત થશે જ, વ્યાપ્ત બને જ
बराबर। हवे तमे जोई शको छो के मने शुं आव्युं छे अहींया साइन आव्युं छे तो साइन एक्स पर विधेय मने खबर छे ने अलग थी लो तो ए पण केवुं थवानुं छे मारुं एक एक अने व्याप्त बनवानुं ज छे माटे आ बन्ने विधेयो विशे मने बेसिक नॉलेज छे माटे आ विधेय भी आपणुं एक एक अने व्याप्त बनशे अने साइन एक्स त्रिकोणमितीय विधेय पण मारुं एक एक अने व्याप्त बनशे माटे अहींया पहेलो ज ऑप्शन छे मारो ए के आपेल बन्ने विधेयो एक एक अने व्याप्त मारा बनशे। चलो आगळ लईए छे आगळ शुं कीधुं छे मने જુઓ ફરી એક એકને વ્યાપ્ત શોધવાનું છે એફ ઓફ એક્સ બરાબર ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન થી લઈને માઇનસ વનથી વન જ છે એફ ઓફ એક્સ બરાબર એક્સ માનાંકમાં એક્સ વિધેય એક ખાલી જગ્યા છે જુઓ પહેલાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ બેટા પહેલાં આપણે અહીંયા જોઈ શકીએ મને એફ ઓફ એક્સ બરાબર આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર મને માઇનસ વનથી એફ ઓફ એક્સ બરાબર વિધેય એક્સ અને માનાંકમાં એક્સ આપ્યું છે પહેલાં પહેલાં તો મને વિધેય ક્યાંથી ક્યાં આપ્યું છે વિધેય મારે અહીંયા માઇનસ એક લેવાના છે એટલે ઘાટું કર્યું છે અહીંયા એક પણ લેવાના છે એટલે એ પણ ઘાટું કર્યું છે એટલે માઇનસ એકથી એકની વચ્ચે છે તો બેટા માઇનસ એકથી એકની વચ્ચે ઝીરો પણ આવે જો માઇનસ એકથી ઝીરોની વચ્ચે લઉં તો આ માનાંકમાં એક્સ મને માઇનસ જવાબ આપે અને ઝીરોથી એકની વચ્ચે લઉં તો માનાંકમાં એક્સ મને ધન જવાબ આપે એ જ વસ્તુને હું અહીંયા દર્શાવું છું કે જો આ માનાંકમાં એક્સ મારો ધન થઈ જાય તો આ એક્સ સ્ક્વેર થઈ જશે એટલે જો અહીંયા એક્સ તો પડ્યું જ છે આ માનાંકમાં એક્સ કેવો થાય એની પર ડિપેન્ડેડ જો માનાંકમાં એક્સની કિંમત માઇનસ એક ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો લઉં લેસ ધેન ઝીરો લઈ લઉં ચાલો તો આ મળશે મને એક્સ માઇનસમાં એક્સ બરાબર એટલે થઈ જશે મારું એક્સનો ઓછા એક્સનો વર્ગ બરાબર લખ્યું માઇનસ ઓફ એક્સનો વર્ગ હવે જુઓ ઝીરોથી લઈને એકની વચ્ચે લઉં એનો મતલબ કે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન આની વચ્ચે લઈ લઉં તો મને મળી જશે આ વસ્તુ એક્સ અને અહીંયા પણ માનાંકમાં એક્સ બી એક્સ જ બનશે એટલે કે એક્સ સ્ક્વેર બનશે તમે જોઈ શકો છો કે માઇનસ વનથી ઝીરો માટે એક્સ સ્ક્વેર અને ઝીરોથી વન માટે માઇનસ વનથી ઝીરો માટે માઇનસ એક્સ સ્ક્વેર અને ઝીરોથી એક માટે એક્સ સ્ક્વેર બંને આપણે ચકાસી લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ઘડિયા મારે એક એક અને વ્યાપ્ત ચકાસવાનું છે તો જુઓ અહીંયા આગળ વિધેય છે મારું માઇનસ ઓફ એક્સ સ્ક્વેર અહીંયા પણ બંને લઈ લઉં છું અહીંયા વિધેય છે મારું એકલું એક્સ સ્ક્વેર અહીંયા હું કિંમત લેવાની છે મારે માઇનસ વન અને ઝીરોની વચ્ચેની આવતી બધી જ કિંમતો માઇનસ વન અને ઝીરોની વચ્ચે આવતી બધી જ કિંમતો તમે માઇનસ વન મૂકશો તો તમે જે કિંમત મૂકશો એનો જવાબ તમને અહીંયા મળવાનો છે માટે એક એક પણ થશે અને જે પણ જવાબ મળશે બધાના પૂર્વ પ્રતિબિંબ તમારે ક્યાં અવેલેબલ હશે તો કે અને ગણ એ કહીએ અને ગણ બી કહીએ તો એના બધાના પ્રતિબિંબ બીમાં અવેલેબલ હશે અને બીના બધાના પૂર્વ પ્રતિબિંબ એમાં અવેલેબલ હશે માટે હું કહી શકું છું કે આ માનાંકમાં એક્સનો વર્ગ છે એ એક એક અને વ્યાપ્ત બનશે સેમ અહીંયા એક્સનો વર્ગ છે તો એક્સનો વર્ગ ક્યાંથી ક્યાં લેવાનો તો કે ઝીરોથી લઈને એકની વચ્ચે આવતી બધી જ કિંમતો ઝીરોથી એકની વચ્ચે આવતી બિલોંગ્સ ટુ આરની કિંમતો અસંખ્ય હોય તમે પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ટુ બધી જ કિંમતો મૂકો દરેકનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે અને એ કહી દો અને બી કહી દો તો એના દરેક ઘટકનું પ્રતિબિંબ તમને બીમાં મળશે અને બીના દરેક ઘટકનું પૂર્વ પ્રતિબિંબ તમને એમાં મળશે માટે એક્સનો વર્ગ બી કેવો થશે તમારો એક એક અને વ્યાપ્ત થશે માટે આ જે ઘટક છે એ મારો એક એક પણ થશે અને વ્યાપ્ત પણ બનશે માટે ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર બરાબર છે ચાલો આગળ વધીએ જુઓ મને શું કીધું છે અહીંયા તો કે એન ઓફ એ બરાબર ત્રણ અને એન ઓફ બી બરાબર ચાર તો એ થી બીના એક એક વિધેયોની સંખ્યા શોધો જુઓ મને અહીંયા કીધું છે વિધેય ક્યાંથી ક્યાંનો છે તો કે એ થી લઈને બીનો છે એના એક એક વિધેયોની સંખ્યા મારે શોધવાની છે તમારે જ્યારે પણ જ્યાંથી જ્યાં હોય દેટ મીન્સ એ થી બી શોધવાના છે એટલે તમારે યાદ રાખવાનું કે બી બી પી એ ના ખબર પડી આ પી છે મારો પરમ્યુટેશન એટલે કે ક્રમચય બી છે મારો ક્રમચય આટલું સોલ્વ કરી નાખો એટલે પતી ગયું મારે અહીંયા બીથી જો એ લેવાના હોત તો એ પી બી કહેતો મેં બરાબર છે ચાલો એટલે મારે અહીંયા શોધવાનું છે શું થાય કે એક એક વિધેયોની સંખ્યા તો એક એક વિધેયો કેવી રીતે મળશે એક એક વિધેયોની સંખ્યા બરાબર અહીંયા એથી બી છે એટલે શું આવશે મારી એન ઓફ બી ક્રમચય એન ઓફ એ
एन ऑफ बी किंमत है चार पी त्रण अने उकेलीए तो एन पी आर किंमत तमने याद हो तो एन पी आर बराबर एन फेक्टोरियल छेद में एन माइनस आर फेक्टोरियल आवुं कंईक आपणे गणतरी करता था धोरण 11 मां एज वस्तुनी गणतरी अहींया करीए तो चार फेक्टोरियल छेद में चार ओछा त्रण फेक्टोरियल बराबर खाली ने खाली चार फेक्टोरियल मिली जैसे मने जवाब तमने फेक्टोरियल में आप्यो छे हाँ आप्यो छे माटे आई रहो ए इज अवर राइट आंसर आ चार फेक्टोरियल आपणो जवाब थई गयो बराबर छे बेटा तो आ प्रमाणे तमारे आगळ बधा एमसीक्यू करवाना रहेशे बराबर जेटला पण एमसीक्यू मैं तमने 15 एमसीक्यू अत्यार कर्या छे 15 बीजा विडियो में आवशे बराबर छे तो आ बधा एमसीक्यू कम्प्लीट करीने एक बार रेडी रहेजो अने नीचे जे तमने टेलिग्राम लिंक आपी छे एमां कंटीन्युअसली अमारी साथे जोड़ाओ अने मेक्सिमम शेर करो आ वीडियो ने ओके चालो।